ગામને પૂછવું પૂછી લેજો. આ પોસ્ટ પેટીમાં મેં કોઈ હિસાબ માંગ્યો નથી ને મેં કોઈ ગણતા નથી કે જે કરિયાણું ગાતે આવ્યું તો એટલા ચૂકવવા જ ગણવી છે, બાકી અમને કોઈ પૈસાનો મોહ નથી અને ક્યાંય તાળું મારતાય નથી. સમજાય ને? હા, એ કમાવું હોય તો અમારી પાસે ઘણા રસ્તા હતા. અને કોઈ એવું સાબિત કરજો કે બાપુ અમારે ઘરે આવ્યા હતા દાણા ધોવાય. શાકભાજીની લારી વાળો હોય ને એને ચિંતા થાય કાલ બગડી જશે વેચી મારવા દે. ઓનાના શોરૂમ વાળાને એ કદાચ બે વર્ષ પડ્યું રહે છે ને તો એમાં 2000 વધારો આવશે, ઘટાડો નહીં આવે. એમાં આઈ જે આવી શકે ને એને જેને પરખ છે એ જ આવી શકશે, બધા નહીં આવી શકે. નકર મેં 7 મહિનેથી જોવાનું બંધ કરી દીધું. મને એવું હતું માણા ઓછું થઈ જાય પણ એમાં વધ્યું છે, ઓછું નથી. કે દાદા જો તમે અહીંયા આવો અને પ્રાર્થના કરો મનથી તો તમારું કામ કરતા હોય તો વચ્ચે મારે તાવી થો લઈને આવવાનું ક્યાં જવું? તમે તમારો આત્મવિશ્વાસ વાપરો કે જો બાપુનું દાદા સાંભળતા હોય. કારણ કે હું તો ચેલેન્જ આપું છું, દુનિયામાં કોઈ એવું કહી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા, મેં શીખવાડેલું. સમજાય? આ કોઈ શીખેલી વસ્તુ નથી, ભજનથી જ મળી છે. આપણે આત્મવિશ્વાસથી કે એક ભરોસો બેસી ગયો અને તમ ભરોસો બેઠો કે ખબર છે કે આ સતના માર્ગે હલવા વાળું છે. આ ક્યારેય આપણને ગેર માર્ગે નહીં લઈ જાય અને હજુ લગીન અમને ગેર માર્ગે નથી જવા દીધા. હું કાલનો દાખલો લઈ કે કાલે અમારે બધા નક્કી કરતા હતા, મેં કીધું આપણે દિવસના ભજન રાખજો, નકર ભજન રાખ ના જોવાય. કે અમને બધા સંકેત એ જ હતો દિવસના, કાલ બધું ભજન ભજન પચાર બધા હો હોના ઘરે પરસાદી લઈને જતા રહ્યા ત્યાં રાતે વરસાદ આવ્યો. હવે રાતના ભજન રાખ્યા હોત તો શું થાય? તંબુરા ને વાજા ને બધું લઈને આવવું પડે ને? એમ એ બતાવે એ રસ્તે ચાલવી છે એટલે અમને તકલીફ નથી આવતી. ઘણી જગ્યાએ જાઓ તો તમે દોરાવા જાઓ એટલે તમને કે કરવા વાળા તમારા તમારા ક્યાં છે ને? આવું એકતા તોડી તમારી એકતા રહે ને એનું હું તમને ઉદાહરણ આપીશ કે એકતા બહુ મોટી શક્તિ છે, બહુ શક્તિ મોટી છે. તમારી એકતા તમને જે પરિવારને વીખી નાખવામાં આવ્યા જોજો. કે મેં 2 દિવસ પહેલાં જ મેં બોલ્યો તો આજ ફરીથી ને તમને રિપીટ કરું કે કદાચ જો અત્યારે અહીંયા આગળ કૂતરું નીકળ્યું હોય ને તો તમે કથવા આ ઊભા એમાંથી એક પથ્થર લઈને એને ભગાવજો. ભગાવો ના ભગાવો પણ એની એ જ વસ્તુ બીજી ઉપમા આપું કે આ લીમડાના ઝાડ ઉપર જો મધનું પડવું હોય તો તમારામાં કામમાં કોની હિંમત છે દેખાડો મારવાની? કેમ કૂતરાથી મોટી નથી મધની માઈ છે? જેટલા કૂતરાના દાંત છે ને એટલી મધની માઈકની સાઈઝ છે. પણ બધાને ખબર છે કે એનામાં એકતા છે. જો ઢેખાડો મારીને ઉડાડશું ને આને બતાવશું તો આ વાંહે આવશે મૂકશે નહીં. એમ તમે એવું દેવસ્થાન ને એવી એકતા પકડી લો કે જો કોક આપણને રંજાડે તો આ મૂકે નહીં. સમજાય તો ઠીક, ના સમજાય તો જય ગોપાલ. સમજાય કે તમારી એકતા પરિવારમાં કરી દો કે કોઈ આપણને હળી કરવા ના આવે. આ તો ત્રીજા ઘરે થઈને તમે ભોગવવા માંડો એટલે બધાને ખબર પડી જાય કે આમાં કંઈ લેવાનું નથી. એનો ફાયદો પણ પેલો આવે, પેલાની પાસે બિહાડીને હારી હારી વાતો કરે, મફતનો એનો જ આપણ 2 કલાક ભાઈ તમે જ આવો એટલે મેં મેં મીઠું મરચું નાખીને આપે અને એ આપણે મગજમાં ઉતારી દઈએ. સાચું કે ખોટું? એટલે આ વસ્તુ એવી છે કે પરમાત્માએ આ જે કંઈ દાદાના સાનિધ્યમાં આવ્યા ને
હવે એવું નથી કે બધાના દુઃખ દૂર કરી દે છે, પણ જેને છેલ્લો નાભીનો વિશ્વાસ અહીં મૂકી દીધો ને એની નાવડી કોઈ દાડો ઉજવા નહીં. આપણે તમે અહીં બે વાર દર્શન કરવા આવો અને તમે એમ કહો હજુ મારું કામ ન થઈ ગયું, 5 લાખ લેણું છે, તો કંઈ મારે ભરવા આવું? કહો મન પૂછીને તો લીધા નતા, સાચું કે ખોટું? અહીં એ પરમાત્માએ મગાય કે કદાચ અમને બુદ્ધિ નથી ને ખોટી જગ્યામાં હલોઈ ગયા, તો હવે નોકરી ધંધો અને આ કાંડામાં જોર આપજે, કમાઈને અમે ભરી. આ તો ઘણા આવે મન કે દવા પી લેવાની, હવે જીવા એવું નથી, લેણું થઈ ગયું તો મરી જવાય, એ પૂછવા આટો આવી કે ધક્કો ના કરો. હા એ માઇક આંગલાની ધરતી જ નથી, આ એવાના એવાય જ નહીં. આ તો લોકોને કેવું જીવન જીવવું એ શીખવાડવામાં આવે કે ગમે એવી મુસીબત હોય, મોતથી તો મોટું છે નહીં, ગમે એવું કદાચ 5-25 નું લેણું થઈ ગયું હોય. ચાર્જિંગનું ચાલુ છે, 5-25 નું કદાચ લેણું થઈ ગયું હોય તો કદાચ માણા જપ ના લેવા જોતો હોય, આપણે જતા રહો નોકરી ધંધો કરવાનો, જેથી આપણે કમાવી તેથી પાછા જેના લીધા હોય એને આપી જવાનું. કોણ મારી નાખો? આ તો કે મરી જવું, એ મરી જવા ભગવાને ઉતારતો હોય, કંઈક કરી જવા આપ્યું એ બધા, એ પ્રયાસ તો કરો તો થાય. આજ કદાચ આ બહેનો બેઠા છે અને તમે આ ધૂળમાં બેઠા છો તો લુગડા કદાચ ડાઘા ભર પડશે, ગારો ચોટશે, ધૂળ ચોટશે, તો કાલે આપણા ધોતા હોય, ધોકા મારતા હોય, બ્રશ ઘસતા હોય, શું ફાડી નાખવા કરે? કેમ કે એમાં રહેલા ડાઘ નીકળી જાય, એમ પરમાત્મા આપણને દુઃખ કે તકલીફ આપે તો એવું સમજી લેવાનું કે આપણને જોતો હશે, આપણી પરીક્ષા લેતો હશે. એ ફાડી નાખવા કરતો હોય એ પછી તમારી જીત નક્કી જ હોય, પણ તમે થાકીને બેસી જાઓ, હવા મારેથી નહીં થાય. રાહ જોઈ લો, કાલ દીકરા દીકરી ભણશે, ક્યાંક હારી જગ્યાએ ધંધે લાગશે, તો આ કદાચ રાત રહી એ નીકળી જશે, હું ફેર પડે. હા આ તો હું એના માટે કહું જે કંટાળીને આત્મહત્યા કરે છે ને, એના માટે બોલું છું કે કંટાળીને તમે તો મરી જાઓ છો, પરિવારને દુવિધામાં નાખતા જાઓ છો. એ પરિવાર હતું, કંઈક કરી એ પરિવાર આવે સહકાર આપો. હું તો બહેનું નહીં કહું કે જ્યારે વાંકું ચાલતું હોય ને તો ઘરે કલબલ કલબલ ના કરીએ, આપણે જે રળીને લાવે એમાં જે સાચને રૂબરૂ ખાઈ લેવા, અને કેવું હિંમત રાખજો, આજ નહીં તો કાલ અમે તમારી ભેગા છીએ તો થાય. આ ભાઈ ચા મેલું હાલો ભલા, પણ આગળ લઈ જાઓ ને, રાતે પણ 10 વાગે ફોન કરો, આગા લઈ જાઓ એમના ટકાના મારશો, આગા લઈ જાઓ. હું બોલા મને આપણે ચા ધના મેલું હાલ એટલે જીવન જીવવાની પદ્ધતિ દાદા શીખવાડે છે કે દાદા ભાઈ આપણા ઘરે આવીને કોઈક રોજ માગે જ આપણને ગમે ખરું, ગમે આપણે કહેવી છે રોજ ચા હાલ્યા હોય તો એમ ગમે એ મંદિર જઈશો, ભગવાનને ગમતું હોય ખરું, એને આપણને મોકલે એમ બધી ખબર છે ક્યારે કયા ટાઈમે આપવાનું છે, બસ આપણી ધીરજ નથી, એક જગ્યા ફિક્સ નથી, ઠેર ઠેર જગ્યાએ ખાડા પાડો પાણી નીકળશે, એક જગ્યા નક્કી કરી લો તમને જ્યાં મજા આવે થાય, કેમ ના થાય. પુરુષાર્થ કરવા વાળો રહ્યો ને એ ક્યારેય નિષ્ફળ પરમાત્માએ જવા દીધો નથી, પણ આપણે જોઈએ એટલો નથી કર્યો અહીંયા હાલવાનો છે. તકલીફ આપી દે એ ભગવાનને પરસાદી સમજો ને, કે જેને મુસીબત આપી છે એ લડવાની તાકાત એ જ પૂરી પાડશે. અને હું તો કહું છું એકવાર દુઃખ માંગો ભગવાન પાસે તો આપણું કુટુંબ શું, આપણા ભયું શું, આપણા હગાવાલા શું, એની ઓળખાણ થાય. સમજાય? મને ન લાગતું તમને સમજાવું, કઈ મોઢા ઉપર નૂર જ નથી ભલા મણા, જાણે મેં તમારી 10 વીઘા લખાઈ લીધી હોય એવા મોઢા છે. હવે તો ભલા મણા ઠપ
કરી લીધું છે, જમ હું ચિંતા ભગવાન હું છું. એટલે અંધશ્રદ્ધામાં ના જવું. હું માનું છું કદાચ હશે નડતર ને બધું હશે, મારું હું કામ કેવું નથી તમને એ જાણવાનો રસ, મારું હું કામ બોલું હોય. હા કે ના? એટલે જે કઈ દુઃખ વ્યાધિ છે ને, આજે આટલા બધા કિલોમીટરના પલ્લા કાપીને આવ્યા છો ને, આ એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈ કુળની લાજ રાખવા હતું લોહી રેડી દીધું છે, તમે ત્યાં બેઠા છો. અને ઘણી જગ્યાએ તમે દોરાવા જાઓ, તમને નથી કહેતા કે મઠમાં માતાજી જ નથી, આવું કે ખરે? તમારા કુલ દેવી જ નથી એવું. તો હું તો એ માનું છું કે એ ઘડિયાળની પુનઃ અને કદાચ તમારી નાભીની કગર પકી છે ને, તો એ કુળદેવીનો હુકમ જીવો તો તમે અહીં જાઓ બાકી ના. દુનિયાના છેડે જાયશો ને, ક્યાંય કરો વગેરે બળ નથી. પહેલાં જે આપણા મોઢે બેઠી ને એ પહેલી, આપણે ગમે એવી હોય, આપણા માને કદાચ કોટ નીકળ્યા હોય કે કદાચ આપણી હાટું જમવાનું બનાવતા હોય તેલ ઉડ્યું હોય અને બળી ગયા હોય, તો આપણે કોકડામાં બનાવી લેવાય છે? જા જા એવા છો, નાના પાડશો નવે હાચું બોલી જવાય છે મારે. દાદા એવા જ છો કે ગમે એટલી કદરૂપી દેખાતી હોય ને, તો એ આપણી માં છે. કદાચ એના આપણા શબ્દો મેચ ના થતા હોય ને, તો આપણને એને જન્મ આપ્યો છે, મોંઘું રહેવાનું, જવાબ નહીં આપવાનો, જેથી સમય આવે તેથી જવાબ મળી જાય. સમજાય ને? એમ એમ જ્યાં લગીને આપણી ઘર કુળની દેવી મોજ ના હલે ને, ત્યાં લગીને અમે વેલદેવ ના મારી. આજ કદાચ આ માતા ગમે બેઠા છે, એ આ તો હમણાં રોતું હતી, એ જોડે ખોળામાં જતું, પણ કદાચ કોક અંદર હિસ્સામાં ઉરાઈને આવ્યું હોય. ધ્યાનથી સાંભળજો, અંદર હિંચકામાં ઉરાઈને આવ્યું હોય અને એનું બાળક રોતું હોય, તો એ માને ખબર પડે કે ના પડે કે આ મારા છોકરાનો અવાજ છે, એ મારું પ્રવચન સાંભળવા રહે કે પોતાના છોકરાને લેવા જાય. હવે તમે જેટલા ડાયા એ ખબર પડી જશે. બોલો, છોકરાને લેવા જાય તો એમ આપણે રોતા હોય તો આપણી માં આપણને લેવા આવે કે ના આવે? તમને મૂર્ખાઓ રોતા જ ન આવડતું, એટલે ખોટું રોવો છો, ખોટી જગ્યાએ જઈને રોવો છો, એટલે નકલી આંસુ છો, ડુપ્લિકેટ. અને કાં તો ગામના ગાળિયા કર્યા છે એટલે પરમાત્મા સાંભળતો. આ નગર આપણે નિસ્વાર્થે ચાલ્યા હોય, કોઈને નડવું નથી, કોઈનું કંઈ ખોટું કરવું નથી, તો પરમાત્માને આવવું પડે ને આવવું પડે ભલામણા. આ જે કંઈ તમે આ જુઓ છો ને, એ નવ વર્ષ એ કદી વંચા કંઈ નથી. તાપા આપણને કે મને અડવું છે, એટલે મને અડે હું થશે? અડવું હોય ને તો આ અડી લો. એ જગ્યામાં બેસો ને, એ જે કદાચ પથ્થર ચોંટાડેલા છે ત્યાં આમ કરશો ને, તો દાદો એવું કહે છે મારે મારો પગ લાંબો ત્યાં કરવો પડે. આ તો મને કે તમારા પગ હવે ગારો ચોટ્યો ત્યાં હું હતો, 12 કલાક નોકરી કરીને આવ્યો, ધોળ્યું ફાટી ત્યાં આગળ પગ ચાલો હોય તો તમારા મા બાપ ના ચાલો, મારા હું ચાલો ત્યાં પગ ચાલો. માનસ ને અમુક તો હોય કે પકડે, મને કે અડવા દો, નગર મેં બાધા લીધી. એટલે પણ હું ચા વર્ષો પહેલા હતો, અત્યારે લગીને શું કરી છોકરા રહ્યા? હવે માંડ માંડ એની પાસે પ્રાર્થના કરીને તો અપાયા છે, એનો હું કામ મારા પગમાં નાખો? જેને આપ્યા છે એના પગમાં મૂકો. સમજાય છે ને? અંધશ્રદ્ધામાં ના જઈશું કે જે જગ્યાએ તમારું મન જ માને ને, હોયના નાકામાં દોરો ફોરો ને, એમ એ મૂર્તિમાં તમારું મન ભૂલવી નાખજો, કોઈ દાડો ચીગડું તમારું બાથ નહીં જવાનું. આ નકરી દોરો
થી લઈને મારી એમ તો નકરી હોય ન મારી એમ લાગે નથી ગળું એમ જેમ પરમાત્મા ઉપર તમારું મન બોલવાઈ જાય છે ને તો ગમે એટલી દુઃખ કે વ્યાધિ રહે ને એના જીવવામાં માન નહીં લાગે તો આપણે તો સ્યાદ મેન મન આપણે કહે ને અહીંયા દાદાને વાંચી દો તો કે એ તો વાંચી દીધું તમને કહેવું મને કીધે હું થવાનું કામ તો એ જ કરવાનું છે અને હું જાદુગર કે હું ચમત્કારી હોય તો 70 કિલોમીટર નોકરી હું કામ જતો આવડીયા ગાડી ભોડાઈ આજે અલોપ થઈ જાઉં નોકરી ઉત્પન્ન થઈ જાઉં ત્યાંથી અલોપ થઈને આ આવતો દાદા કે કર્મ બધાને કરવું જ પડ્યું છે પરમાત્મા પોતે આવ્યા ને કે રામચંદ્રના અવતારમાં આવ્યા તોય 14 વર્ષ રખડવું પડ્યું છે અને કૃષ્ણ પરમાત્માના અવતારમાં આવ્યા તોય જેલમાં જન્મ લેવો પડ્યો છે તો તમે નોકવા પણ સમયનો અભાવ છે ટાઈમ બગડે નહીં હજુ અમારે આગળ કામ છે અને સરસ મજાનું દાદાના આશીર્વાદથી રાજસ્થાનથી ધૂન કરવા આવ્યા છે જેને મજા લેવી એ બે છો ઉતાળ્યું ભાઈ જય ગોપાલ કરશો અને બે હોય અમારે જો અમને સાંભળવાથી આપણે હજ વચ્ચે ચાલુ થાય ને કચેરીમાં ઊભા ના થતા કારણ કે એમનું મન તૂટી જાય ભજનમાં ધૂનમાં જવું ને તો મન પૂરી જ બેહું ઉતાવળ લઈને ના બેહું ઘડીક બેહીને આવતા રહીશું ઘડીક વાળાનું કામ નથી ભજનમાં સમજાય ને અને મોડું થઈ જાય રહેવાની જમવાની બધી વ્યવસ્થા મફત કરીશું એટલે જે કંઈ સૂચના આપે એને પહેલાં ફટાફટ આપણે એ કામ પતાવી દેજો અને જેને ધૂનમાં બેહવું હોય કારણ કે ખૂબ સરસ મેં એમના વિડીયો જોયા અને કાલ તો એવડાએ મોરારી બાપુ જોડે હતા ત્યાં હતી એમની ધૂન હવે વિચારી લો કે આપણે અહીંયા ના જઈએ ક્યાં તો ભગવાને આ એમ મોકલ્યા ક્યાં રાજસ્થાન ક્યાં તલગાજડા અને ક્યાં અહીંયા આ એમ સમજાય ને હા બસ એમ એટલે ઘણી જગ્યાએ આપણે કહેવી છે ને કે આપણા કર્મમાં ના હોય તો એવી જગ્યાએ જાઓ ને એટલે પરમાત્મા ભેટો કરી હાલ એટલે હમણાં સૂચના આપવામાં આવશે એમ અનુસરજો પાછા પોતાનું કામ પતાવીના શેડ નીચે બેસી જજો કે જેથી કરીને આગળ એ ધૂનનો કાર્યક્રમ આગળ વધે કારણ કે રાજસ્થાનનું પૌરાણિક બધું સંગીત તો તમે જોજો હાથ બનાવટવાળું છે આનંદ આવશે જીવનમાં અને બીજું એ કે છેલ્લા 1 મહિનાથી રેડક્રોસ દ્વારા જે થેલેસીમિયાના પીડિત બાળકો છે કે જેને 15 દિવસે 1 મહિને બ્લડ ચડાવવું પડે એનો વિનામૂલ્યે આપણે આ કેમ્પ રાખ્યો છે અને મારા જ્યાં મંગળવારે તો એ 25 બાળકોને અહીં દર્શન કરવા લાયા હતા કે એ વગર પૈસે લોહીનું દાન આપે છે એટલે જો ભગવાને સક્ષમતા આપી હોય પોતાનું શરીર તંદુરસ્ત હોય અને પોતાનું મન માને તો જે કંઈ એક લોહી આપવું હોય તો આપજો જેથી કરીને આપણા લોહીથી કોઈની જિંદગી બચી જાય હા આ કોઈ બનાવટવાળા નથી અને કદાચ તમને જરૂર પડે લોહીની તો અમારા બધા ટોલ ફ્રી નંબર છે કે ગમે ત્યારે નંબર ગુમાવજો અને તમને ઈસી ટાઈમે લોહી પહોંચતું કરશે હા અમે ગેરંટી આપીએ છીએ સમજાય ને હા એ અને ખાસ કરીને એક બીજી એ સૂચના કે વેસન મૂકવા કેટલા આવ્યા એ તો ઘણી સંખ્યા છે તમારે 5 મહિનાનો આપવાનો સમજી જાય ને છો એમ આપણે બંધ થઈ જાય પછી આપજો કારણ કે આપણું આ કોકણામ જતા રહી ખૂબ બંધાણે ચડી જાય તો એટલે આપણે ન આપવું હમણાં 5-6 મહિના કમ્પ્લીટ થઈ જાવ સમજી ગયા ને હા એ પણ જેની દયા છે ને જેના આશીર્વાદથી આ બધું ઊભું છે કારણ કે ઘણા કહે છે ને કે પરમાત્માનો પુરાવો શું તો આ ધરતીને ક્યાંય છેડો નથી ને આભને ટેકો નથી તો પરમાત્મા નથી તો કેમ અને બધું બધાએ બનાવીએ ક્યાં ક્યાંય લોહી બનાવવાનું મશીન આવ્યું કોણ બનાવો આ બધું રહ્યું ને શાક રોટલી બધું ગમે એ મશીનમાં નાખીને પીલી નાખજો છે લાલ કલર થાય છે ખરો તો ક્યાંય એને હજુ એક મેન સ્વીચીના હાથમાં રાખીશ સમજી લઈશ કોક એમ કહે ને કે અમે આ બધું નથી માનતા તો અમે તને મનાવવા નથી આવ્યા છેલ્લે તારો અંત જોઈ લઈ જાય શું છે
તારે તું હિસાબ કરી તાર રેલગાડી ઉપડી જઈ છે, મોડું થઈ જશે. સમજાય? એટલે જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની અસીમ કૃપાથી આજ અસંખ્ય માણસો શાંતિથી જીવી ગયા, એ મારી પરાત્મા જ કામ કરે છે. હું કોઈ જાદુ મંત્ર નથી જાણતો કે તમે બધા જતા રહો ને એટલે પછી પાછો મને આનંદ આવે તો એ પછી માળા કરું છું. અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે જે કંઈ આ ખવરાયું તે આપ્યું છે અને મેં ખવરાયું છે, આ ખવરાયું પીવરાયું અને એનું પૂર્ણ થાય અને હાજ પડે એમે પછી રટન ધારા કર્યા હોય, એ જે કંઈ પૂર્ણ જોડેમાં ભેગું થાય ને એ આવવાવાળાને આપી દેજે. અમારે કંઈ જોતું આવું તમને કોક કે દયા દેજો ક્યાં છે. અને હું તો જાહેરમાં જ બોલું કે મારે તો મોક્ષે નથી જોતો, મોક્ષ લઈને શું કરી, એક જગ્યાએ ઠરી તો આપણે બે નહીં શકતા. ભગવાન સ્વર્ગ આપી દો તો શું કરું, એ હજી પાછા બારીઓમાં ડોકા કાઢશું કે હેઠે હું થાય. એટલે ભગવાનને કહેવી છે કે વારંવાર આવી જગ્યાએ આવો અવતાર આપજે જેથી કરીને અમે સારા કામ કરી. કારણ કે આ લોકમાં તો ભગવાનને આવા કેટલા વર્ષ રાહ જોવી પડે કે આ ધરતી ઉપર પાપીઓ વધે તાર આવી કે અમથા દાઈ ના એક આવી કે. એટલે ભગવાનને રાહ જોવી પડતી હોય તો આપણે કેટલી રાહ જોઈએ છે ને. આ મનુષ્ય અવતાર મળ્યો છે એ ગેરમાર્ગે વાપરી નાખવાનો ભલામણા, અને કંઈ ના કરો ને તો કંઈને પોતાના પરિવાર હારે હળી મળીને રહેજો તો એ આ મોટો ધર્મ છે. અને એનેથી કંઈ ના થાય ને તો કદાચ ગામમાં મૂંગા રહેજો, કોઈ સારું કરતા હોય એને નડવા ના જતા, આ મોટો ધર્મ છે. સમજાય? એટલે બે હાથ ઊંચા કરીને હું જય બોલાવું એ જય બોલવાની છે, અને જેમ સૂચન આપે આપણે એ પાણી લેવા પહોંચી જવાનું છે. સંતાન માટે આવ્યા છે એની અલગ વસ્તુ છે, એ બોલાવવામાં આવશે, ઉતાવળ નહીં કરવાની, બોલાવવામાં બધાને આવશે. કારણ કે અમે આ બધું 9 વર્ષથી આ સેવા કરવી છે, ક્યારે શું કરવાનું અમને અમારી જવાબદારીનું ભાન છે. સમજાય ને?